પંચમહાલ ગોધરામાં ગરીબોની અનાજ ચાઉ કરી જવાનો છે મામલો છે. ડુપ્લિકેટ સોફ્ટવેરના સહારે અનાજ ચાઉ કર્યા હતા. પ્રદેશના મોટા નેતાઓ અધિકારી પર પોલીસ ફરિયાદ ન કરવા ફોન આવ્યો. જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ભલામણ કરી છે. શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખના નામે આ ફોન આવ્યો હતો. 8264711111 મોબાઈલ નંબર પરથી આવી ભલામણો થઈ રહી છે. ફોન નંબર રામસિંહભાઈ કરંગિયાનો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગરીબોનું અનાજ ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે, પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ ન કરવા જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાને ફોન આવતા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ગોધરા સિટીની અંદર નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ સંચાલિત જે સરકારી વ્યાજબી ભાવની દુકાન છે, જેના પ્રમુખ શોપ મેનેજર તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટર આ ચારેના મેળાપીપણાથી જે આખો સોફ્ટવેર ડેવલપ કરી અને જુદી જુદી એપો બનાવી અને જે રેશન કાર્ડ ધારકોના જે અંગૂઠા મારી અને અનાજ ઉપાડેલું છે, જે વાસ્તવમાં રેશન કાર્ડ ધારકોએ આ અંગૂઠા મારેલ નથી. અને સાયબર ક્રાઇમ અંતર્ગત જ્યારે ફોજદારી ગુનો નોંધાવવાનો થતો હતો ત્યારે રામસિંહભાઈ કરંગિયા નામના ઈસમે અને તેઓ પ્રમુખ શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશનથી હું બોલું છું તેમ કરીને આ જે આવા ગંભીર પ્રકારના ગુનાની અંદર તેઓએ ભલામણ કરેલી હતી કે આની સામે ફોજદારી ગુનો ના નોંધો અને આ ઈસમને આપણે બચાવવાનો છે. આવી ખૂબ જ કહી શકાય કે ભલામણ ન કરવી જોઈએ તેવી ભલામણ તેઓ કરેલી હતી અને આરોપીને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો. તો ભલામણ માટે જે ફોન કરવામાં આવ્યો હતો રામસિંહભાઈ કરંગિયા કે જે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રામસિંહભાઈ, આપની પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે, આપ ભલામણ કરી રહ્યા છો આ કેસમાં. રામસિંહભાઈ જી, આક્ષેપો થઈ રહ્યા છે આપના પર કે આપે ભલામણ માટે ફોન કર્યો હતો. ના, આક્ષેપો તદ્દન ખોટા છે. એમાં 10 તારીખે એ આવ્યા હતા મારી પાસે દુકાનદાર અને મારો એક ભાણેજ ભાઈ પેલા ગાંધીનગર મને મળવા, અને એની આવીને એવી વાત કરી કે આ પેલા અધિકારી મારી પાસેથી લેપટોપ અને મોબાઈલ લઈ ગયા છે. અને મેં પૂછ્યું કે તે આવું હકીકતે કંઈ કરેલ છે, તો કે ના, મેં એવું કોઈ ધંધો કરેલો નથી, મને ખોટું ઓલું કરી અને ઇગ્નોર કરે છે ને લઈ ગયા. મેં અધિકારીને ફોન કર્યો હતો કે સાહેબ આમાં જોજો, અમારા ભાણિયાનો ભાગીદાર છે અને આ એવું કહી છે કે મેં આવું કંઈ કરેલ છે નહીં અને મારો મોબાઈલ ને લેપટોપ ને લઈ ગયા છે. તો મેં એને કીધું કે સાહેબ આને કદાચ તમે રેડ કરી એટલે કઈ હશે તો ખરું જ, પણ એને એવું તો એનું લાયસન્સ રદ કરજો અને તેના પર ભલામણ કરી હતી કે આમાં આગળ કાર્યવાહી ન કરવામાં આવે. નહીં નહીં, એમાં તો એને જે લીગલ થતું હોય તો કરે. મેં તો એવું કીધું હતું કે તમે જોઈ લેજો, આમાં આ લોકો આવું કહે છે કે મેં કઈ કર્યું નથી. રામસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પુરવઠા અધિકારી પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, આપનું સ્વાગત છે. રામસિંહભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે ફોનલાઈન પર, એવું કહી રહ્યા છે કે મેં ખાલી માત્ર ને માત્ર એમની સાથે વાતચીત થોડી કરી હતી, ભલામણ કોઈ નહોતી કરી. આપ ખુલાસો કરો કે એમની સાથે શું વાતચીત થઈ હતી. હા, એટલે રામસિંહભાઈએ કીધું કે આમને કે તમારે કે બીજું કાંઈ કરવાનું નથી, પીબીએમ ને આવી બધી કોઈ કાર્યવાહી ના કરતા અને ખાલી એનો પરવાનો ને આવું બધું રદ કરજો ને એવું બધી ભલામણ કરી એમણે. કેમ રામસિંહભાઈ, તમારા ઘરના માણસ છે એટલે? તમારો અવાજ નથી આવતો રામસિંહભાઈ. હાજી, હેલો. હા, ભૂતકાળમાં આ જે દુકાનદાર છે એની અરે હું કોન્ટેક્ટમાં બી નથી, એનો નંબર બી મારી મોબાઈલમાં નથી. મારો પાણીઓ લઈને આવ્યો હતો એટલે મેં ભલામણ કરી. મારે એ દુકાનદાર અરે કોઈ લેવા દેવા નથી, કોઈ સગો નથી થતો અને ભવિષ્યમાં બી મારે એની અરે વાતચીત થયેલ નથી, એને તમે કોલ ડિટેલ બી કઢાવી શકો છો. તો પછી બીજા ચાર્જ લગાવવાની જે વાતચીત ચાલતી હતી એમાં તમે એમ નામ કેમ પાડ્યું? કેમ નામ પાડ્યું? ના, કેમ કહ્યું કે એવા બધા ચાર્જીસ લગાવવાની જરૂર નથી? નહીં નહીં, એટલે એની એવું કીધું કે મેં આવું કશું કરેલું જ નથી, મને ખોટી રીતે દબાવી અને મારું લેપટોપ ને મોબાઈલ જટી ગયા, મેં આવું કશું કર્યું નથી, આવો અરજ કરાવીને ત્યાં બોલ્યો હતો. એસટી મકવાણા અમારી સાથે ફોન લાઈન પર જ છે. શું આ રામસિંહભાઈ કહી રહ્યા છે સાચું છે? ના ના, ક્યાં સાચું છે, એમણે તો કીધું ને કઈ કરવાનું જ નથી થતું કે અને તમે એ રીતનું કે જોઈ લેજો ને
એવા જાણે હુકમ કરતા હોય એ રીતે વાતચીત કરતા હતા ને, શું કહેતા હતા? ભલામણ કરવાની ક્યાં જરૂર જ પડે છે? કારણ કે એ તો આખો બોગસ આખો ગરીબો નું અનાજ છેલ્લા મરી મૃતક પામેલા છે એમનો પણ અનાજ કોઈ ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને લે છે, તો આ તો બહુ મોટો ગેરકાનૂની અને ગરીબો નું અનાજ જે ખાઈ જાય છે બરાબર છે, તો એમાં તો ક્યાં આવી ભલામણ કરવાની જ આવે, તો કાયદેસર ની જ કાર્યવાહી કરવી પડે. મેં એમને કીધું એમાં જે છે કાયદેસર નું જ થશે, તો કે ના ના પીબીએમ ને એવું ના કરતા કે તમે. રામસિંહભાઈ આપણે આખી વાત સાંભળી? હા મેં સાંભળી બધી, અને મેં એને એવું જ કીધું હતું કે સાહેબ આ એવું બોલે છે કે મેં આવું કશું કરેલ નથી. મેં પણ તમારે ભલામણ કરવાની જરૂર શું પડી? ગરીબોનું અનાજ જે લોકો ખાતા હોય એ લોકોની ભલામણ તમે કરી રહ્યા છો રામસિંહભાઈ? મારી વાત સાંભળો મેડમ, હું છે ને નરેન્દ્ર મોદી વિકાસ મિશન એક ચલો ગામ કયો રેન્જ આપે તો આવા લોકોને બહાર લાવવાના હોય. અને નહીં મારી વાત સાંભળો, મેં એવું નક્કી બહાર લાવવા જોઈએ આવા કરેલો છે અને તમે એને છોડી દેજો. ઈ માણસે આવીને એવું કીધું કે મેં કશું કરેલું, એ માણસે કીધું એટલે તમે વાત સાચી માની લીધી. પુરવઠા અધિકારી કહે છે એની વાત તમે સાચી નથી માનતા. સાચી માની નથી લીધી મેં, એ તો અધિકારીને જોવાનું, માનો કે એની પાસે પ્રૂફ છે અને કરેલું છે, તને સજા થવી જોઈએ. હું માણસને ઓળખતો નથી, ભવિષ્યમાં મારે એની આરે કોલ ઉપર કોઈ વાત થયેલ નથી, આજની તારીખે મારા મોબાઈલમાં એનો નંબર નથી. તો પછી તમારે ભલામણ કરવાની જરૂર શું પડી રામસિંહભાઈ? હે તમારે ભલામણ કરવાની જરૂર શું પડી? ઓળખતા નથી, કોઈ દિવસ તમે એમની સાથે વાતચીત નથી કરી, તો પછી ભલામણ કરવાની જરૂર શું પડી? નહીં હું પ્રજાનો સેવક છું, મારી પાસે આવીને એની રજૂઆત કરી કે ભાઈ મેં આવું આવું નથી કર્યું અને મને ખોટી રીતે હેરાન કરે છે. અને મેં એવું બી નથી કીધું સાહેબ ને કે આની ગુનો કર્યો છે ને એનું હલાવવા દેજો ને એને જેમ આવે બેસવા દેજો ને એવું કોઈ મેં એને કીધેલું નથી. મેં એને કીધું એનું લાયસન્સ રદ કરી નાખજો તમે, એ બી મેં એને કીધું છે. પુરવઠા વિભાગના અધિકારી કહી રહ્યા છે કે રામસિંહભાઈએ ભલામણ કરી હતી કે આમને કંઈ કરવાનું નથી, તમે આવું બોલ્યા હતા? કંઈ કરવાનું નથી એવું નથી, એના મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું, પૂછી લ્યું. મેં એમાં કીધેલું છે કે એનું લાયસન્સ રદ કરી નાખ્યું એવું કીધેલું છે અધિકારી. રામસિંહભાઈ આમાં તો તમે ભરાઈ જશો ભલામણ કરવામાં. મેડમ જો મેં એમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે ચોખા છે મેં ક્યાંય કોઈ રીતે કઈ એની યારે સંકળાયેલો નથી, એની યારે કોન્ટેક્ટમાં નથી, ને એનો જે મોબાઈલ નંબર છે ને એની મેડમ કોલ ડિટેલ કઢાજો, મારી યારે કોઈ કોન્ટેક્ટમાં બી નથી. મેં એવું કઈ ચોખો કોઈ એવું કઈ આપણે ભલામણ થાય જ ને, આ તો ગુનેગાર ને મદદગાર ની. પુરવઠા અધિકારી કઈ કહી રહ્યા છે? જી બોલો આપ શું કહી રહ્યા છો? અબેટમેન્ટ કર્યું ગુનાનું છે ને, દુષ્પ્રેરણ કર્યું કહેવાય અને મદદગાર કરી કહેવાય ગુનેગાર ને. આ તો આટલો મોટો ષડયંત્ર છે બરાબર છે, અને આવાની અંદર અને સાયબર ક્રાઇમ છે આ તો. સાયબર ક્રાઇમ ની અંદર તમારે જોવું પડે ને કે આ ભલામણ કરતા પહેલા એ વ્યક્તિ કેવો છે શું છે બરાબર છે. ભલામણ તો જા સાચી ભલામણ હોય તો આપની આવકાર્ય છે બરાબર. તેમ કીધું મેં તમને આજે વાત કરી, તમે કરે છે કઈક, તો તમે મને વાત કરી હતી ત્યારે ત્યારે તમને કહી દીધું કે વાંધો નહીં, એના પર ગુનો દાખલ કરી દો જે થાતું હોય કાયદે સરકારી કાર્યવાહી કરો. આ તો આની આવીને એવું કીધું કે મેં કઈ કરતો નથી ને, મારી પાસે રામસિંહભાઈ જબરીથી મારો મોબાઈલ ને જટી ગયો. આમાં તો પ્રધાનમંત્રી નું નામ બદનામ થઈ રહ્યું છે. નહીં નહીં મેડમ, પણ હું એવું કઈ કરતો નથી ને, પ્રધાનમંત્રી ના નામે આપણે ક્યાંય એવું કઈ કર્યું નથી ને. પ્રધાનમંત્રી તમે નરેન્દ્ર મોદી વિકાસ મિશન ના પ્રમુખ છો. જી જી જી, પણ મેં અને એ નામ થી તમે પુરવઠા અધિકારી ને ફોન કર્યો હતો મેડમ? એમ નહીં, એમાં ગુનો શું કર્યો મેં? પણ ફોન કર્યો તો તમે ભલામણ માટે જ ને? મેં નહીં, મેં એને એવું કીધું કે ના ના એને જેમ ફાવે એમ બેસવા દો એવું મેં કીધું છે. તો તમે શું કહ્યું હતું? વાત બી નત કરી કે ના આની આવું કરેલું છે. એક મિનિટ તમે 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 સાંભળો, પુરવઠા અધિકારી શું કહે છે? એમણે ફોન પર તમને શું કહ્યું હતું? એમણે એવું કીધું કે આ દુકાનદાર સામે કોઈ કાર્યવાહી કરવાની નથી, પીબીએમ ને આવું બધું કઈ કરતા નહીં તમે બરાબર છે. એટલે પીબીએમ એટલે તો સીધો આપણે જેલમાં જે કાળા બજારિયાને અટકાવવા માટેનો કાયદો છે, અને આપણે અગાઉ 8 જણને પીબીએમ કરેલા જ છે. એટલે એમણે એવું કીધું કે તમે પીબીએમ ને એવું કાંઈ કરતા નહીં બરાબર છે, અને ખાલી પરવાનો રદ કરીને છોડી દેજો કે બરાબર. રામસિંહભાઈ તમે તો આગેવાન થઈને કાળા બજારીઓને ખુલ્લો મોકળું મેદાન આપી રહ્યા છો. છોડી દેજો કે એવી કોઈ વાત નથી કરી સાહેબના મોબાઈલમાં બધું રેકોર્ડિંગ હશે જે તે ટાઈમે હું બોલ્યો ને, તમે સાંભળી લો મેડમ. પણ તમે કાર્યવાહી કરવાની ના પાડી, પુરવઠા અધિકારી ખુદ કહી રહ્યા છે કે સીધા એ લોકોને જેલમાં ધકેલવાના હોય અને તમે એ લોકોને શરણ આપી રહ્યા છો એમ કરી હતી પુરવઠા અધિકારી આરે જ મેં વાત કરી હતી. અને મેં એને એટલું જ કીધું હતું જે મેં તમને હમણાં બોલ્યો ને કે ભાઈ આનું લાયસન્સ રદ કરી નાખવું એવું હોય તો, અને અધિકારી એવી કોઈ વાત નથી કરી કે એટલે બસ લાયસન્સ રદ કરીને થોડા દિવસ ઘરે બેસાડી દેવાના એમ તમે કહેશો એ પ્રમાણે અધિકારી વર્તન કરશે તમારી સાથે એમ.